G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સમિટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી હતી. સ્મૃતિવન મેમોરિયલ નિહાળીને પ્રતિનિધિશ્રીઓ ભૂકંપના દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી. વિદેશી મહેમાનોને સ્મૃતિવન ખાતે કચ્છી બનાવટની વિવિધ વસ્તુઓની પણ ખરીદી કરી હતી. ગાંધીનગર ખાતે 30 માર્ચ 1 એપ્રિલ સુધી પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મિટિંગ આયોજન કરાયું, જે અનુસંધાને વર્કિંગ ગ્રુપની મિટિંગના સભ્યો 1 એપ્રિલના રોજ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિશ્રીઓ સહિત મહાનુભાવોએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલ કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવન મેમોરિયલને G20 પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓએ ફિલ્ડ વિઝિટના ભાગરૂપે મુલાકાત લીધી હતી. કચ્છની ધરતી પર પધારેલા ડેલિગેટ સહિત મહાનુભાવોનું ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું. GSDMA એ વતી શ્રી રાજા ભટ્ટાચાર્ય પધારેલા ડેલિગેટ્સને મ્યુઝિયમ નિર્માણ વિશેની તથા અન્ય આકર્ષકોણો વિશેની માહિતી આપી હતી. સ્મૃતિવન મ્યુઝિયમમાં જીવનની ઉત્પત્તિ તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઝને પ્રતિનિધિશ્રીઓએ નિહાળી હતી. મ્યુઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. અહીં G20ના સભ્યશ્રીઓને ભૂકંપનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ સાથે પ્રતિનિધિશ્રી સ્મૃતિવનમાં મ્યુઝિયમની કુલ 7 ગેલેરી, જેમાં પુનર્જન્મ, પુનઃપ્રાપ્તિ અને પુનઃસ્થાપન, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણ નિહાળીને દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદા સામેની ભવિષ્યની તૈયારીઓ વિશે વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કલા સાંસ્કૃતિક વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલ ટાઈમ આપદા સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદ કચ્છની સાફલ્ય ગાથાઓ અને રાજ્યની વિકાસ યાત્રાની વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ડેલિગેટ્સે નિહાળી હતી. ધીરજ, અવિરત હિંમતની માનવ કથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણ વિડીયોના માધ્યમથી ડેલિગેટ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. અંતિમ ગેલેરીમાં ભવિષ્ય માટે સંદેશ લખીને ડેલિગેટ્સે ભાવપૂર્વક કચ્છના 2001ના વિનાશક ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિદેશી ડેલિગેટ્સ વિલિયા ખીમાએ પોતાના ભવિષ્યના સંદેશમાં લખ્યું કે આપણે ભૂતકાળના આપદાના અનુભવો પરથી શીખ મેળવીને ભવિષ્યની આપદાઓનું જોખમ નિવારી શકીએ છીએ. ડેલિગેટ્સે કચ્છી બનાવટની વિવિધ વસ્તુઓની પણ ખરીદી કરી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, ભુજ પ્રાંત અધિકારી શ્રી અતિરાગ ચપલોત, તાલીમી IAS અધિકારી શ્રી સુનિલ સોલંકી, શ્રુષી નીતા ચારણ, અંજાર પ્રાંત અધિકારી શ્રી મેહુલ દેસાઈ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉક્ટર કશ્યપ ભુજ, ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી વિવેક બારહટ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્મૃતિવન મ્યુઝિયમ ડાયરેક્ટર શ્રી મનોજ પાંડે, ઓપરેશન હેડ શ્રી વ્યોમ અંજારિયા, ગાઈડ સર્વે શ્રી સવિતા ચાવડા, દિવ્યા ગોર, જગદીશ ચાવડા, મિનાજ સમા, મિત ગોહિલ, સાગર ગુસાઈએ આ મુલાકાતને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. G20 આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત ભુજ સ્મૃતિવનની મુલાકાતે આવેલા સભ્યોએ વિદાય લીધી. G20 આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત ભુજ સ્મૃતિવનની મુલાકાતે આવ્યા હતા, જે G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓએ આજરોજ સ્મૃતિવનની મુલાકાત લીધી હતી. બાદમાં તેમના સકારાત્મક પ્રતિભાવો તેઓએ આપ્યા હતા તેમજ આ મુલાકાત યાદગાર રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સ્મૃતિવન ખાતેની મુલાકાત બાદ ભુજ એરપોર્ટ ખાતેથી ડેલિગેટ્સને વિદાય લીધી હતી. આ પ્રસંગે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓને ભાવભેર વિદાય આપી રહ્યા છે.